नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण छ विषय गणित प्रकरण नंबर 13 समिति એનો સ્વાધ્યાય 2.1। અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 2.1 નો પહેલો અને બીજો દાખલો જોઈ ચૂક્યા છીએ। આજે આપણે દાખલા નંબર 3 જોઈએ। કે દાખલા નંબર 3 શું છે કે નીચે આપેલા આકારો ઓળખો, આ આકારો સમમિત છે કે નહીં તે ચકાસો, અને હોય તો સમમિતિની રેખા દોરો। અહીંયા આપણે અલગ અલગ આકારો આવ્યા છે, તમારી બુકમાં 6 આકારો આવે છે, મે બોર્ડ ઉપર 4 આકારો દોર્યા છે। કે આ જે 4 આકારો દોર્યા છે એ આપણે જોવાનું છે કે આમાંથી સમમિતિની રેખા પસાર થાય છે કે નથી થતી। ચાલો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા પહેલી આકૃતિ, કે આ જે આકૃતિ આપી છે એમાંથી સમમિતિની રેખા પસાર થાય છે, તો કે હા। જો આ જે આકૃતિ આપી છે એમાંથી સમમિતિની રેખા પસાર થાય છે, તો આપણે નીચે લખી શકીએ કે હા, આ નોટબુકમાં
કાગળ આવે છે એ આકૃતિ જોઈ પછી આ આકૃતિને એવી રીતે પૂર્ણ કરો કે જેથી દોરે રેખા કે આકૃતિની સમમિતિ રેખા બને આગલા દાખલામાં જેવું આપણે કર્યું હતું ને એવું જ છે કે અહીંયા પણ આપણને અધૂરી આકૃતિઓ આપી છે અને અધૂરી આકૃતિ આપણે પૂર્ણ કરવાની છે અને એ પણ આકૃતિ કઈ રીતે પૂર્ણ કરવાની છે કે સમમિતિની રેખાને ધ્યાનમાં રાખીને કે સમમિતિ રેખાને ધ્યાનમાં રાખીને આકૃતિ પૂર્ણ કરવાની છે કે એ આકૃતિ પૂર્ણ કરીએ ત્યારે કેવી આકૃતિ બને છે ચાલો સૌથી પહેલા અહીંયા એક આકૃતિ દર્શાવી છે એમાં તૂટક રેખા પડે છે આ દર્શાવ્યું છે કે શું છે સમમિતિની રેખા છે અને આ બાજુ આપણે અધૂરી આકૃતિ દર્શાવી છે તો હવે આપણે શું કરીશું આ બાજુ સમમિતિની રેખાને ધ્યાનમાં રાખી અને આકૃતિ પૂર્ણ કરીએ તો આની આકૃતિ કેવી બનશે ચાલો બની ગઈ કે બંને બાજુ સમાન થઈ ગઈ અને વચ્ચે કેવી છે સમમિતિની રેખા આપણે આકૃતિ એમાં શું આપ્યું છે અધૂરી આકૃતિ આપી છે અને સમમિતિ રેખાને ધ્યાનમાં રાખી આપણે શું કરી આકૃતિ પૂર્ણ કરી એવી જ રીતે અહીંયા જો આપણે અહીંયા બીજી આકૃતિ આપી છે એ આકૃતિ પણ આપણે આ જે સમમિતિ રેખા આપી છે એને ધ્યાનમાં રાખી અને પૂર્ણ કરવાની છે તો ચાલો દોરી અને સમમિતિ રેખાને ધ્યાનમાં રાખી અને જાતે પ્રેક્ટિસ કરી લેવાની